ગુજરાતની અંદર હવે વરસાદ જે 20 તારીખથી હવામાનમાં પલટો આવવાનો હતો તે હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું હતું કે ગુજરાતની અંદર હવે વરસાદ આવી શકે છે. ગુજરાતના મોન્સૂન પેટર્નની આપણે એક વાત સમજીએ તો આ વખતે 11 જૂને જનરલી કેવું થતું હોય છે કે 15 જૂનથી વરસાદ એટલે કે નૈઋત્યનો ચોમાસુ કેરળથી ગુજરાત તરફ આવી જાય, પરંતુ આ વખતે 1 કે 2 દિવસ વહેલું આવી ગયું અને 11 જૂનથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ. ત્યારે આજે એટલે કે 20 તારીખથી હવામાનમાં પલટો આવવાનો છે મોટે પાયે અને 19 તારીખ એટલે કે ગઈકાલ રાતથી જ જે વરસાદી છૂટોછવાયો વરસાદ જ્યાં પડ્યો હતો તેને લઈ અનેક હવામાન વિભાગે આગાહી પણ કરી હતી, પરંતુ આજે એટલે કે 20 તારીખથી લઈને 25 તારીખ સુધીમાં શું હવામાન રહેશે અને ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે તેની આપણે હવામાન વિભાગે જે ગ્રાફિક્સ આપ્યા છે તેના મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો 20 તારીખની વાત કરીએ તો આપણે 20 તારીખમાં જે તમને પહેલાં પેટર્ન સમજાવી દઉં કે જે લાઇટ ગ્રીન કલર્સમાં જે જિલ્લાઓ દેખાય છે તે જિલ્લાઓની અંદર અત્યારે હવામાન વિભાગે એવું કહ્યું છે કે છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી ભારે અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે અરવલ્લી, મહીસાગર, દાહોદ એ બધા જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, પરંતુ તેની સામે આપણે જોઈએ તો સૌરાષ્ટ્રનો જો દરિયાકાંઠાનો પટ્ટો છે તેની અંદર જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ આટલા જિલ્લાની આપણે વાત કરીએ અત્યારે તો આ આટલા જિલ્લાની અંદર હળવાથી ભારે વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. પરંતુ જે અઠવાડિયું ગયા અઠવાડિયાની આપણે વાત કરીએ તો અમરેલી, જૂનાગઢ અને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત આ તમામ આટલા વિસ્તારની અંદર ધીમો ધીમો અને છૂટો છવાયો વરસાદ ઓલરેડી ચાલુ છે. એટલે કે અનેક જિલ્લા અનેક વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદ તો આવી રહ્યો છે પરંતુ પૂરતો વરસાદ નથી. હા, વાવણી માટે આ વરસાદ સારો છે, ખેડૂતો વાવણી બીજો ફેઝ તો એનો ચાલુ થઈ ગયો છે, વાવણી માટે સારો વરસાદ પડે છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે વરસાદની આપણે વાત કરીએ તો હાલ 20 તારીખ માટે કોઈ અનુમાન આપવામાં નથી આવ્યું. તે માત્ર જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો પટ્ટો છે એ અરવલ્લી, મહીસાગર અને દાહોદની અંદર આ અત્યારે આગાહી આપવામાં આવી છે. અને જે આ ડાર્ક ગ્રીનમાં જોઉં છો ત્યાં તોફાન વીજળી સાથે અમુક જ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે, પરંતુ આ વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, તોફાનની પણ શક્યતા છે અને ભારે વરસાદ તો નહીં આવે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ બધામાં નહીં પડે. મતલબ કે વડોદરા છે તો વડોદરા શહેરની અંદર વરસાદ ના આવે પરંતુ ત્યાંના આસપાસના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહે. તે જ રીતના ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ એ બધાની અંદર આવો વરસાદ પડે તેવી શક્યતા 20 તારીખ માટે સેવાઈ રહી છે. 20 તારીખ માટે જ્યારે ઉપરની વાત કરીએ આપણે ગુજરાતમાં તો સૌરાષ્ટ્રનો અડધો સૌરાષ્ટ્ર જેમાં દેવભૂમિ દ્વારકાથી લઈ અને સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર ત્યાં હાલ 20 તારીખ માટે કોઈ જ આગાહી કરવામાં નથી આવી. જ્યારે કે કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને સાબરકાંઠા ત્યાં પણ વરસાદની કોઈ આગાહી 20 તારીખ માટે કરવામાં નથી આવી, એટલે કે ત્યાં વરસાદ નહીવત રહેશે. પરંતુ 21 તારીખની આપણે વાત કરીએ તેની સામે જ જોઈએ બીજા દિવસે કેવો વરસાદ રહેશે તો 21 તારીખે પણ ચિતાર છે એ સેમ દેખાઈ રહ્યો છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ નથી આવ્યો. બદલાવ આવ્યો છે તો માત્ર અહીંયા 20 તારીખમાં અરવલ્લી, મહીસાગર જિલ્લો હતો પરંતુ તેને ઘટતો હોય તેમ લાગે છે. ત્યાં હવામાનનું એવું અનુમાન છે કે અરવલ્લી અને મહીસાગરમાં 21 તારીખે વરસાદ નહીવત રહેશે, જેનો મતલબ એવો થાય છે કે અરવલ્લી, મહીસાગર અને સૌરાષ્ટ્રનો અડધો પટ્ટો, કચ્છ અને જે ઉત્તર ગુજરાત છે તેની અંદર એટલો બધો વરસાદ નહીં આવે. પરંતુ જે આની પહેલાં હતું કે સતત અમરેલીની અંદર આટલા ટાઈમથી વરસાદ પડે છે, છૂટો છવાયો નહીં પરંતુ સારો એવો વરસાદ પડે છે, લોકો પણ ખુશ છે અને ખેડૂત પણ ખુશ છે, પરંતુ તેની સામે આપણે જોઈએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથની અંદર સારો એવો વરસાદ પડી રહ્યો છે. અમરેલીમાં ઘણા સમયથી સારો એવો વરસાદ છે જેને લઈને ખેડૂતો અને લોકો જે અસહ્ય ગરમીથી પીડાઈ રહ્યા હતા તેઓને હવે આંશિક રાહત મળી હોય તેવા સમાચાર આવી ગયા છે. અને આવનારા સમયની અંદર પણ હવે 20 તારીખ જોઈએ કે 21 તારીખ જોઈએ પરંતુ અમરેલીની અંદર હવામાન વિભાગે એવી આગાહી આપી છે કે વરસાદ કન્ટિન્યુ રહેશે, ત્યાં વરસાદ છૂટો છવાયો હશે પરંતુ વરસાદ પડે તેવી શક્યતા છે, સાવ નહીવત રહેશે એવું નથી.
કચ્છની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ, હવે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં પણ એવું જ છે, પેલા વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા 21 તારીખે પણ ત્યાં હળવાથી ભારે વરસાદ નહીં, પરંતુ અહીંયા પવન સાથે, ગાજવીજ સાથે વરસાદ પડે છૂટાછવાયા વિસ્તારોમાં, તેવી હવામાન વિભાગ દ્વારા હાલ આગાહી કરવામાં આવી છે. વાત કરીએ આપણે 22 તારીખની, તો 22 તારીખમાં જે તમે જોઈ શકો છો તે રીતે ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતા છે. કારણ કે 22 તારીખમાં જે મેપ પ્રમાણે દેખાય છે, જે હવામાન વિભાગે જાહેર કર્યું છે તે પ્રમાણે, ફરી એક વખત જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, આની અંદર એટલો જ વરસાદ યથાવત છે જે 3 દિવસથી ચાલતો આવતો હતો, તે જ વરસાદ કન્ટિન્યુ થશે જે દેવભૂમિ દ્વારકાથી લઈ અને જે ભાવનગર સુધીનો જે સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠા વિસ્તાર છે તેની અંદર. પરંતુ 22 તારીખથી બદલાવ ક્યાં આવે છે હવામાનમાં એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ, તો સાબરકાંઠાની અંદર હવે વરસાદની શરૂઆત થઈ ગઈ, એટલે કે ઉત્તર ગુજરાતની અંદર હવે વરસાદ ધીમે ધીમે કરીને પ્રવેશ કરી રહ્યો છે. જેમ જેમ અહીંયા અગાઉ પણ આપણે વાત કરી લીધી કે હવામાનમાં જેમ જેમ ભેજ આવશે, જેમ દરિયાકાંઠાની અંદર લો પ્રેશર સર્જાશે, હવા જેમ જેમ આગળ વધશે તે રીતે જ વરસાદની તીવ્રતા છે તે આગળ વધી શકે છે અને વરસાદ તીવ્ર રીતે ગુજરાતની અંદર આવશે. પરંતુ અહીંયા જે દેખાય છે 22 તારીખની અંદર, ત્યાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અહીંયા છોટાઉદેપુર, વડોદરા, પરંતુ અહીંયા જોવાનું એ છે કે 2 દિવસથી સતત 20 અને 21 તારીખથી આપણે જોતા હતા કે જે દક્ષિણની ગુજરાત છે તેની અંદર હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી હતી, પરંતુ 22 તારીખનું જો અનુમાન આપણે જોઈએ તો 22 તારીખમાં નર્મદા અને ભરૂચ અને તાપી આ 3 જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ નહીવત રહે તેવી શક્યતા છે, પરંતુ તેની જ સામે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ તેની અંદર હળવાથી ભારે વરસાદની ગાજવીજ સાથેની આગાહી યથાવત રાખવામાં આવી છે, પરંતુ મધ્યમ વરસાદ રહે તેવી હાલ શક્યતા 22 તારીખ માટે હવામાન વિભાગે આપી છે. હવે વાત કરીએ 23 તારીખની, તો 23 તારીખે ગુજરાતની અંદર જેમ જેમ મેં તમને કહ્યું એ રીતના દરિયાની અંદર જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે લો પ્રેશર સર્જાશે તે રીતના ગુજરાતની અંદર આગળ વધતું હોય છે ચોમાસું, અને જે ચોમાસું આગળ વધે છે તે પ્રમાણે આપણે જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, જે પહેલાં સાબરકાંઠા હતું 22 તારીખની અંદર, તે હવે બનાસકાંઠા અહીંયા નથી, પરંતુ તમે જુઓ તો 23 તારીખમાં બનાસકાંઠા પણ આવી ગયું છે, સાબરકાંઠા પણ છે, અરવલ્લી છે, મહીસાગર, અને તે રીતના આગળ ચોમાસું આખું દેખાઈ રહ્યું છે કે જ્યાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવે. પરંતુ અહીંયા સમજવાની વાત મિત્રો એ છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ આ આટલા જિલ્લાઓ છે કે જેની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હાલ કરવામાં આવી છે, પરંતુ તેની સામે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આટલા જિલ્લાની અંદર ગાજવીજ સાથે તોફાન અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યાં એટલો વરસાદ પડી શકે છે. જેની સામે જૂનાગઢની અંદર સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢની અંદર આપણે હવે જોઈ શકીએ છીએ કે જૂનાગઢમાં વરસાદ ધીમો પડી શકે છે, છૂટોછવાયા વરસાદની આગાહી પહેલાં હતી પરંતુ હવે જૂનાગઢની અંદર પણ એ નથી દેખાઈ રહી, પરંતુ તેની સામે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ આટલા 3 જિલ્લા છે કે જે સતત 4 દિવસથી ત્યાં વરસાદ છે, છૂટોછવાયો વરસાદ રહેશે 23 તારીખનું અનુમાન પ્રમાણે, પણ હજી અમરેલીની અંદર પણ એટલો જ વરસાદ રહે તેવી શક્યતા 23 તારીખ માટે દેખાઈ રહી છે. વાત કરીએ 24 તારીખની, તો 24 તારીખની અંદર આગળ વધતા જ અગેઇન સૌરાષ્ટ્રની અંદર હજુ પણ સતત 4થા દિવસે પણ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ 3 જિલ્લા એવા છે કે જ્યાં સતત 4 દિવસથી છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સામે જ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદ સક્રિય થઈ ગયો હોય તેમ લાગે છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો વાવણી લાયક જે પાક હોય તે વાવી અને વાવણીનો બીજો ફેઝ છે એ શરૂ કરી શકે છે, કારણ કે ત્યારે 3 દિવસના વિરામ બાદ ફરી એક વખત જે બાકીના જિલ્લાઓ હતા ત્યાં ધીમે ધીમે વરસાદ ફરી એક વખત સક્રિય થતો હોય તેમ લાગે છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ આ જે 4 જિલ્લાઓ છે તેની અંદર હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ તેની જ સામે આપણે જો આ ડાર્ક ગ્રીન થતો જે વિસ્તાર છે ત્યાંથી દક્ષિણ ગુજરાત શરૂ થઈ જાય છે અને દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી આ બધા જે તમામ જિલ્લાઓ છે ત્યાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે અને ત્યાં ગાજવીજ સાથે
વરસાદ આવે તેવી શક્યતા હાલ હવામાન વિભાગ દ્વારા ચોથા દિવસે કરવામાં આવી છે. વાત કરીએ આપણે 25 તારીખની, તો 25 તારીખની અંદર જ્યાં તમે જોઈ શકો છો કે જ્યાં વરસાદ અત્યાર સુધી સાવ નહીવત હતો, એટલે કે જ્યાં વરસાદના વાદળછાયું વાતાવરણ રહેતું હતું, ઠંડી હવાઓ પણ ચાલતી હતી, અને પરંતુ વરસાદ ક્યાંય દેખાતો નહોતો, વરસાદના છાંટા આવીને જતા રહેતા હતા એવું થતું હતું, પરંતુ પ્રોપર જે વરસાદ પડે એવા વિસ્તારોના 25 તારીખે હવામાન વિભાગે અનુમાન કર્યું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ અમદાવાદની. અમદાવાદની અંદર છેલ્લા એક અઠવાડિયાની અંદર વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે, ભેજ અને બફારામાં પણ વધારો થયો છે, પરંતુ વરસાદ નહીવત હોય તેવું લાગે છે. પરંતુ 25 તારીખે અમદાવાદ ગાંધીનગરની અંદર હવે વરસાદ મેઘરાજા આવી જાય તેવી હવામાન વિભાગે શક્યતા કરી છે. તો તેની સાથે સાથે ભાવનગર અને જે સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે તેમાં હવે પોરબંદર પણ આવી ગયું છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તેની અંદર પણ વરસાદ યથાવત હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ અમરેલીની અંદર સતત છે, એટલા માટે કે વરસાદ અમરેલીમાં સારો એવો પડી શકે છે અને ખેડૂતોને જે પાક છે તેને લઈ અને રાજીપો પણ છે. વાત કરીએ ગાંધીનગરથી લઈ અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ, ત્યાં પણ સારો એવો વરસાદ આગામી સમયમાં પડશે, એટલે કે 25 તારીખે, 5 દિવસ પછી આ વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે આપી છે. એના ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત એ બધા જિલ્લા વડોદરાથી લઈ અને વલસાડ સુધીના તમામ જિલ્લા રિપીટ કરવામાં આવ્યા છે કે તમામ જિલ્લામાં જે વરસાદી માહોલ છે તે યથાવત રહેશે અને વીજળી સાથે કડાકા ભડાકા સાથે અહીંયા વરસાદ પડી શકે છે, તો ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા કરવામાં આવી છે. એ સાથે આપણે જો ગરમીની હવે વાત કરીએ તો ગરમીને લઈ અને હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે નિષ્ણાતો પણ એવું કહી રહ્યા છે કે આગામી આજે 20 તારીખ થઈ છે, એટલે હજી 10 દિવસ સુધી જ્યાં સુધી પ્રોપર વરસાદ નહીં આવે, જેમ કે 25 તારીખમાં પણ આપણે જોયું કે અમદાવાદની અંદર હવે ધીમે ધીમે કરીને વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલા માટે કે 25 તારીખ, 5 દિવસ પછી હજી તો વરસાદ અમદાવાદમાં પ્રવેશ છે, એટલે કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણના જે પણ જિલ્લાઓ છે તેની અંદર ગરમીથી આંશિક શાંતિ મળે, 1 કે 2 ડિગ્રી પારો હજી નીચે જાય તેવી શક્યતા હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. બાકી 30 તારીખ પછી જે વરસાદ પડશે તે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડશે અને ત્યારબાદ ગરમીથી જે સારી રાહત મળવાની હોય તે રાહત મળી શકે છે. હવે આ બધું 5 અને 20 તારીખથી લઈને 25 તારીખ સુધીનું અનુમાન થયું, પરંતુ તમારા જિલ્લાની અંદર, એટલે કે તમારા જિલ્લામાં માની લો કે તમે સુરેન્દ્રનગર કે જામનગરમાં કે રાજકોટમાં રહો છો, તો પછી તમારા જિલ્લાની તમામ અપડેટ તમને ક્યાં મળશે? આ તમામ અપડેટ તમને મળી જશે ગુજરાત તકની વેબસાઇટ ઉપરથી અને યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક પરથી, જ્યાં વિગતવાર એક એક જિલ્લાની, એક એક તાલુકાની ક્યાં હવામાન કેટલું છે, ક્યાં વરસાદ પડ્યો છે, ખેડૂતોને કયા પાકથી અત્યારે ફાયદો થશે અને ક્યાં જે ખરી પાક છે તેને લઈને શું હવામાન વિભાગ કહે છે, તમામ અપડેટ તમને આ વેબસાઇટ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકના માધ્યમથી જોવા મળી જશે. તો હજુ સુધી જો તમે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો, ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો, અને વેબસાઇટ જો તમે નથી જોઈ તો ચોક્કસથી હમણાં જ ગુજરાત તક પર જોઈ આવજો. અને ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.